वापी अलकापुरी सोसाइटी स्थित लक्ष्मी पैलेस में रहता 19 वर्षीय केयू रमेश भाई शाह 2 वर्ष थी પોતાનો કન્સ્ટ્રક્શન અને ઈંટ બનાવવાનો ધંધાના સાથે સંકળાયેલો હતો જે મંગળવારે સવારે કેયુર હ્યુન્ડાઈ કાર નંબર GJ15AD1451 લઈ વલવાડાની ઈંટ બનાવવાની સાઇટ ઓફિસે જઈ રહ્યા હતા જે દરમિયાન દમણગંગા પુલ પૂર્વે UPL કંપની નજીક વળાંકમાં તેણે ગતિ નિયંત્રણ ગુમાવી દેતા કાર હાઈવે નીચે ઉતરી જતા કાર 4-5 પલટી મારી ગઈ હતી અને કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન બિલ્ડરોનું કંકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ગાડી છે ને એની સાઈડથી આવતી હતી હાઈવે એની આગળ સ્પ્લેન્ડર ચાલતી હતી લગભગ એના શું થયું ખબર નહીં તો એ ગાડી અહીંયાથી પલટી મારતી મારતી લગભગ 5-6 પલટી મારીને માણસ પહેલા જ નીકળી પડ્યો અહીંયા એ માથા અહીંયા ઠોકાયા એટલો એક સિંગલ જ હતો અને પેલો ભાઈ જે ખરો ને સ્પ્લેન્ડર વાળો એ બી એકલો જ હતો એના ટપ્પા મારીને સીધી આ પલટી મારતી મારતી આવી ગયા વાપી નજીક મોરાઈ ખાતે આવેલ રૂબી મેકોન્સ પેપર મિલમાં મંગળવારે બપોરે 3 કલાક દરમિયાન કોલસીના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી આ આગને બુઝાવવા માટે આલોક અને વેલ્સપન કંપનીના બંબાઓ ધસી આવતા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આગે કંપનીને ઝપટમાં લઈ લીધી હતી બુઝાવવા માટે સતત 3 કલાક સુધી પાણી છંટકાવવામાં આવતું હતું અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી આગમાં કોલસી માટે લાકડાના બાંબુનો બનાવેલ ગોડાઉન બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનામાં કોઈ જાતની જાનહાનિ થઈ નથી કેવી રીતે લાગી આગ એક કલાક પહેલાં કોલયાર્ડમાં કઈ કારણસર ઘટના બની છે અને માલોક અને એ લોકોના સપોર્ટથી તરત જ ફાયર ફાઈટર આવી ગયા હતા અને એકદમ કંટ્રોલમાં આવે છે કોઈ જાનહાનિ થઈ નથી અને
અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ કે પીએ સાહેબ કે ગવર્મેન્ટ સિક્યુરિટીવાળાનો ખૂબ જ સપોર્ટ હતો અને વાપી જીઆઈડીસી સરીગામથી ફાયર ફાઈટરો આવી ગયા હતા અને બહુ જ ટાઈમ બહુ જ ટૂંકમાં આવી ગઈ છે. જાનહાની કે કોઈને કોઈ જાતનું નુકસાન નથી. સમાચારોની રફતાર ચાલુ જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ.